મનુષ્યના જીવનને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. મનુષ્યનો આ જીવ વાદી વ્યાધિઓ અને ઉપાધિથી પર નથી રહી શકતો. જો આપના જીવનમાં પણ આવી કોઈ સમસ્યા છે, કોઈ ચિંતા છે, તો તે ચિંતાનો ઉકેલ આપશે શાસ્ત્રી વિનોદભાઈ પંડ્યા. આવો જાણીએ તેમની પાસેથી સચોટ અને શાસ્ત્રોક્ત ઉપાય. નમસ્તે દર્શક મિત્રો, સૌ દર્શક મિત્રોને જય માતાજી. યાદેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. સૌ દર્શક મિત્રોના હૃદયમાં બેઠેલા માતાજીને પ્રણામ. આવો સાથે મળી અને આજે એક સુંદર વિષયનો સત્સંગ કરીએ. દરેક સ્ત્રી હોય એ લગ્ન કરે, અને લગ્ન કર્યા પછી દરેક સ્ત્રીને એવી ઈચ્છા હોય કે હું માં બનું, કોઈ મને માં કહીને બોલાવે. હું રસોડામાં રોટલી કરતી હોઉં ત્યારે મારે સાડીનો પાલવ કોઈ પકડી અને મારી પાસે રોટલી ભાખરી માગે, કંઈ ખાવાનું માગે. દરેક સ્ત્રીની ઈચ્છા હોય કે હું માતા બનું. પણ ઘણીવાર એવું બને કે આપણા પૂર્વના કર્મ એવા હોય, જન્માક્ષરની અંદર એવા કોઈ ખરાબ યોગ થતા હોય, મેડિકલ કોઈ ઉણપ હોય, શારીરિક કોઈ તકલીફ હોય, તો સંતાન થતા નથી. તો એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી, ભગવાનની કૃપાથી સંતાન થાય છે, આ જન્મે નહીં તો આવતા જન્મે. પણ આપણી પ્રાર્થના ક્યારે એળે જતી નથી. તો આજે અનેક એવી માતા બહેનો છે કે જેના પ્રશ્નો આવતા હોય છે કે શાસ્ત્રીજી, મારા દીકરાની વહુને 5 વર્ષ થયા, 7 વર્ષ થયા, 10 વર્ષ થયા, કંઈ સંતાન રહેતું નથી. સંતાન રહે છે તો બરોબર એનો ઉછેર થતો નથી, એનો એ પેટની અંદર રહી શકતું નથી અને મિસકેરેજ થઈ જાય છે. તો આવું બધું જે તકલીફો હોય છે એ સમાજની અંદર કોઈને કહી પણ શકાતી નથી કે આવું થાય છે એમ. તો એના માટે આજે હું તમને સિદ્ધ પ્રયોગ બતાવીશ કે જે માતા બહેનો છે જેને સંતાનની ઈચ્છા છે, એને શ્રદ્ધા થકી, શ્રદ્ધાવાન લભતે સર્વમ, શ્રદ્ધાવાળો બધું જ પ્રાપ્ત કરી શકે. તો શ્રદ્ધા થકી આ પ્રયોગ કરવાનો છે અને આ પ્રયોગ બહુ ગુપ્ત પ્રયોગ છે અને આયુર્વેદની અંદર પણ આ પ્રયોગનું ઉલ્લેખ કરેલો છે. તો માતા બહેનો, જેને પણ સંતાનની ઈચ્છા હોય એને આ પ્રયોગ અવશ્ય કરવો અને બહુ સુંદર પ્રયોગ છે. પણ લખતા રહેવું એટલે પછી ફોન ના કરવો પડે શાસ્ત્રીજીને, અમારે ત્યાં લાઈટ ગઈ અથવા અમે બહાર ગયા હતા, આ મંત્ર લખવાનો રહી ગયો, અમે કોઈ કામમાં બેઠા હોય તમને જવાબ ના આપી શકીએ એટલે તમને ખોટું લાગે કે શાસ્ત્રીજીએ જવાબ ના આપ્યો. તો આવું બધું ન બને એટલા માટે તમારે લખી લેવું. તો પ્રયોગની આપણે શરૂઆત કરીએ. બહુ સુંદર પ્રયોગ છે. સૌ પ્રથમ તમારે 108 કમર કાકડી લાવવાની છે, થોડી વધારે લાવવાની, 108 ઉપરાંત 125 જેવી લાવવાની. કમર કાકડી દરેકે જોઈ હશે, કાળા રંગની આવે છે, આપણે પૂજામાં લઈ જઈએ અને જેને કમળનું બીજ કહેવાય છે, જેમાંથી કમળની ઉત્પત્તિ થાય છે. તો એ 108ની સંખ્યામાં કમર કાકડી લાવવાની છે અને શુક્રવારના દિવસે આ પ્રયોગ કરવાનો છે. અખંડ દીવો કરી અને 2-3 કલાકનો સમય લઈને બેસવાનું છે, 3-1 કલાક. એટલે આસન ઉપર બેઠા પછી જે કમર કાકડી છે પોતાની સાથે રાખવાની છે, માતાજીને ધરાવવાની ખીર એ પોતાની સાથે રાખવાની છે, પુષ્પ ફળ વગેરે પોતાની સાથે રાખવાના છે, મહાલક્ષ્મીનું ચિત્ર અથવા મહાલક્ષ્મીની મૂર્તિ અથવા શ્રીયંત્ર પણ ચાલે એની સામે બેસી અને આ પ્રયોગ કરવાનો છે. બહુ સિદ્ધ પ્રયોગ છે અને કરશો અને શ્રદ્ધા હશે તો જરૂર અનેકને ફળ મળશે. અને મારા ઓફિસની અંદર પણ અનેક એવા કપલો આવતા હોય છે જેને હું આ પ્રયોગ બતાવતો હોઉં છું, મને જ્યારે એનું રિઝલ્ટ મળે પછી જ હું ટીવીમાં એને કહેતો હોઉં છું કે આ પ્રયોગ આપવા જેવો છે. તો 2 સ્તોત્ર છે, તમને જે ફાવે. પહેલું સ્તોત્ર છે શ્રી સુક્ત, અને શ્રી સુક્ત બધાને બોલતા ન ફાવે, કારણ કે શ્રી સુક્ત એ વૈદિક મંત્રો છે. ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજત સ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદો માવહ, આ દરેકને બોલતા ન ફાવે. તો એના જ માટે ઇન્દ્રકૃત, ઇન્દ્ર દ્વારા કરેલી સ્તુતિ જેને મહાલક્ષ્મી અષ્ટક કહેવાય છે, એકદમ સરળ છે. નમસ્તે સ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે શંખ ચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે, એકદમ સરળ છે અને દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. તો તમારે પહેલા પસંદ કરવાનું કે મારે શ્રી સુક્ત લેવું
કે મહાલક્ષ્મી અષ્ટક લેવું, બંનેનો ભાવ એક જ છે. મહાલક્ષ્મી અષ્ટક લીધા પછી એ માતાજીની પૂજા વગેરે કરી માતાજીને પુષ્પ કમળ ખીર વગેરે અર્પણ કરી દેવાનું છે. ત્યારબાદ છેલ્લે માતાજીના ચરણની અંદર એક કમર કાકડી લેવાની છે, અને એક કમર કાકડી લઈ વચ્ચેની બે આંગળીને અંગૂઠો એમાં આ રીતે પકડવાની છે, અને સ્તોત્ર એકવાર બોલવાનું છે. નમસ્તે સુ મહામાય શ્રીપીઠે સુરપૂજિતે શંખચક્રગદા હસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે. નમસ્તે ગરુડારૂઢે કોલાસુર ભયંકરી સર્વ પાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે. આખું સ્તોત્ર પૂરું થાય પછી લક્ષ્મીજીના ચરણમાં એ મૂકી દેવાની છે. આવું 108 વાર એ શ્રી સુક્ત અથવા મહાલક્ષ્મી અષ્ટક બોલી અને માતાજીને કમર કાકડી અર્પણ કરવાની છે. ત્યારબાદ માને પ્રાર્થના કરવાની છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મહાલક્ષ્મીને પણ અનેક પુત્રો છે, અનેક સંતાનો છે, એનો સત્સંગ પણ કરીશું કે મહાલક્ષ્મીને કયા કયા દીકરાઓ છે. તો માતાજી કહેવાનું કે મારી ઈચ્છા માં પરિપૂર્ણ કર. બીજા દિવસે સવારમાં શનિવારે એ કમર કાકડી એક ડબ્બામાં ભરી દેવાની છે, અને એ જ દિવસથી આ પ્રયોગ શરૂ કરવાનો છે. બે કમર કાકડી એ પથ્થર વડે ફોડવાની છે, એમાંથી ટોપરા જેવી સફેદ વસ્તુ નીકળશે, ટોપરું ખાઈએ ટાઈપ વ્હાઈટ કલરની, એનું અંદર ગર્ભ નીકળશે. બે કમર કાકડીનો ગર્ભ અને 200 ગ્રામ ગાયનું દૂધ, એ દરેક જે માતા બહેને સંતાનની ઈચ્છા હોય એને કમર કાકડી ચાવીને ખાવાની છે. ચાવીને ખાધા પછી 200 ગ્રામ ગાયનું દૂધ એ ઉપર પીવાનું છે, અને દરરોજ આ પ્રયોગ કરવાનો છે. તમે જોશો કે 3 મહિના 4 મહિના તમને જરૂર આનું ફળ એ મળશે, જો શ્રદ્ધા હોવી જોઈએ. અને કદાચ આ પ્રયોગ કર્યા પછી પણ તમને ફળ મળતું નથી તો સમજી લેજો કે તમને કંઈક શારીરિક ખામી છે જે માતાજી પરિપૂર્ણ કરી શકતા નથી. જેમ ગર્ભમાં બીજ ન બનવા, અથવા ગર્ભમાં આંકો ચૂકો હોવો, તો એમાં પછી તમે ગમે એટલા ઉપાય કરો તો પણ એ શક્ય બનતું નથી. તો પછી ડોક્ટર પાસે જવાની છૂટ છે, પણ પહેલા પ્રયોગ કરો, પહેલા દુવા અને પછી દવા. અને આ મેં અનેક બહેનોને આ પ્રયોગ આપેલો છે, અને ઘણાને એનું ફળ પણ સારું મળેલું છે. અને કમર કાકડી ફોલેલી પણ મળે છે. તો મોટા માર્કેટમાં જાઓ, અમદાવાદ માધુપુરા માર્કેટ છે કે ત્યાં જાઓ, તો ફોલેલી એટલે કવર કાઢેલી કમર કાકડી પણ મળતી હોય છે. એ પણ તમે માતાજીને અર્પણ કરી શકો, તો એમાં તમારે રોજ ફોડવાની મગજમારી ન રહે. તો આ રીતે બહુ સિદ્ધ પ્રયોગ છે, શ્રદ્ધા થકી કરવાનો છે, અને શ્રદ્ધા થકી કરશો તો જરૂર તમારી જે માતા બનવાની ઈચ્છા છે એ માતાજી પરિપૂર્ણ કરે છે. આ ઘણી વાર એવું હોય છે કે આપણા નસીબમાં હતું નથી, પણ દેવ કૃપા થાય, કોઈ વડીલોના આશીર્વાદ થાય, કોઈ બ્રાહ્મણના આશીર્વાદ થાય. જેમ કે માર્કંડે મુનિનું આયુષ્ય 12 વર્ષનું હતું, પણ દોડતા જઈને સપ્તર્ષિને પગે લાગ્યા અને સપ્તર્ષિના મોઢામાંથી નીકળી ગયું ચિરંજીવી ભવ, અને ચિરંજીવી આજે પણ માર્કંડે મુનિ છે. તો કોઈના આશીર્વાદ, કોઈ પ્રયોગ, કોઈ દેવના આશીર્વાદ, એનાથી જીવનની અંદર બધું જ એ શક્ય છે. તો આગળ પણ કઈ સુંદર વિષયનો સત્સંગ કરીશું, ત્યાં સુધી મને આપો રજા. સૌ દર્શક મિત્રોના હૃદયમાં બેઠેલા માતાજીને પ્રણામ. તો જ્ઞાન ભક્તિમાં હાલ બસ આટલું જ. આવતીકાલે આ સમયે ફરી મળીશું નવા દિવ્ય ધામના દર્શન સાથે, સાથે નવી વિષય વસ્તુ સાથે. મને આપશો રજા.